ફરીઓ બાળકો કેમ છો મજામાં હે ને તો આજે આપણે ધોરણ 2 આજના તાસમાં કયો વિષય લઈશું આપણે અંગ્રેજી કયો અંગ્રેજી આજનો આપણો વિષય કયો છે ભાઈ અંગ્રેજી એનો ટોપિક એટલે કે વિષયાંગ છે ભાષાશાસ્ત્ર કારણ કે મેમ આવે છે એટલે તો અંગ્રેજી ભણાય ભણાય કરે છે એટલે આપણને તકલીફ પડતી હશે પણ મેં કાયમ કહું છું અંગ્રેજી શીખવું જ પડશે અંગ્રેજી નહીં આવે તો આપણને આગળના ધોરણમાં કશું આવશે નોટ લઈ લેવાની પેન્સિલ લઈ લેવાની અને રબર લઈ લેવાનું આપણે ગયા તાસમાં અને આગલા તાસમાં દીર્ઘ ઉ એટલે કે મોટા ઉ વાળી બારાક્ષર આખી ઉથી નો સુધી શીખી ગયા છે શેમાં શીખી ગયા ભાઈ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આજે આપણે શું શીખીશું કોણ કહેશે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં આખી સળંગ શીખવાની છે શું શીખવાની છે આખી સળંગ શીખવાની છે ચલો થોડુંક આપણે રિવિઝન કરી ચલો હવે હું કાયમ તમને અહીંયા ગુજરાતી લખી અને સામે હું અંગ્રેજી સમજાવતી ચલો હવે આ એટલે કે આની માત્રા લખવા હવે આ હસ્વ ઈ આઈ હા આ ઈ આઈ ઈ આઈ આઈ તો આ થાય એની માત્રા ઈ થાય ડબલ ઈ કેવો ઈ આવ્યો મોટો ઈ કેવો ઈ આવ્યો મોટો ઈ શું થઈ ગઈ દીર્ઘ ઈ કેમ મેમે આજે આવું શીખવાડ્યું તો આપણે અંગ્રેજીમાંથી ગુજરાતી બારાક્ષરી લખતા શીખવાનું છે એટલે અત્યાર સુધી આપણે શું કરતા હતા ગુજરાતીમાંથી અંગ્રેજી કરતા હતા એ તો બધું સહેલું છે પણ હવે અંગ્રેજીમાંથી ગુજરાતી હવે યુ હસ્વ ઉ જે અત્યારે આપણે જે બારાક્ષર શીખીએ છીએ એ ડબલ ઓ શું થાય ભાઈ એની માત્રા હા જો ડબલ ઓ આવે તો જે તે ગણ અલ્ફાબેટ લખ્યું હોય એનું ગુજરાતી પહેલાં લખી દેવાનું અને એની નીચે દીર્ઘ ઉની માત્રા લગાવી દેવાની જો અહીંયા તમને આપ્યું છે કે કનો કેનો શું થાય ભણી ક અને આ ડબલ ઓ હોય તેની કઈ માત્રા લાગે એ આપણે ક્યાં યાદ રાખવાનું મગજમાં શું કરી દેવાનું નીચે પછી કોની જોડે ઉ ના લખાય હ એવી ભૂલ કરાય નહીં ચલો રેડી છો ને હસતા હસતા ભણવાનું છે કંટાળો લાગવાનો નથી અને શરૂઆત કરવાની છે ચલો તો રેડી ઓકે ચલો તો બસ સૂચના મારું છું હા નીચે આપેલ અંગ્રેજી બારાક્ષરી ગુજરાતીમાં નીચે આપે અંગ્રેજી બારાક્ષરી ગુજરાતીમાં લખો સૂચના મારી દો ચલો લીધી દોરી દો મને ત્યાં સુધી
चलो रेडी कंप्लीट फरी समझ लेवू छे आ एक वार आई होय तो ह्रस्व ई करो डबल ई होय तो दीर्घ ई ની માત્રા કરો યુ હોય તો હસ્વ ઉ ની માત્રા અને ડબલ ઓ હોય તો દીર્ઘ ઉ ની માત્રા કરવાની એ હોય તો ઓ અથવા આ ની માત્રા કરવી શકાય હોય એટલે સાદો અક્ષર અને કામ હોય એની માત્રા બરાબર ચલો હવે આપણે અંગ્રેજી માં અક્ષરની ગુજરાતી માં લખવાની શરૂઆત કરીએ C H double O, it's a two. C
ઉઠી છું સુધી પાક્કું આવડી ગયું હશે બધાને, સમજણ પાડીને લખાવેલું છે એટલે જ્યારે પણ વિડીયો જોવો ત્યારે પણ સમજવાનું પહેલાં અને પછી નોટમાં લખવાનું, બરાબર? ઉઠી છું સુધી કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જે ડબલ ઓ જેનું શું થાય? જ અને ડબલ ઓ નો શું વંચાય? એને જુ. જે ડબલ ઓ એટલે જુ. ઝેડ ડબલ ઓ ઝેડ શેનો થાય ભાઈ? ઝો. અને ડબલ ઓ એની માત્રા શું વંચાય? એને ઝુ. ઝેડ ડબલ ઓ એટલે ઝુ. બાકી બધા સ્મોલ.
क्या गाड़ी आया वाली पाटा पाटी शब्दों ने गाड़ी नीचे पड़ी गई थी ना तो हमारे पाड़ी की वाली ना जी डब्ल्यू ओ ऐसे तो से जू जेड डबल ओ इतने जू टी डबल ओ इतने टू ई एच डबल ओ टू डी डबल ओ डू डी एच डबल ओ એટલે ડૂ બરાબર ઉઠી ભૂ સુધીની પાકી ખબર પડી ગઈ ચલો હવે આગળ દૂનો પણ થાય અને દૂનો પણ અહીંયા આપણે કેવી બાળકશરી શીખીએ છીએ અંગ્રેજીમાંથી ગુજરાતી બાળકશરી સળંગ એટલે કે ક્રમિક શીખીએ છીએ તો અહીંયા એન ડબલ ઓ તો એન શેનો થાય ત્યારે ક્રમિકમાં જોવા જઈએ તો ઓણ બરાબર અને આ ડબલ ઓ એ કોની માત્રા થાય છે દીર્ઘ ઉની માત્રા થાય છે એટલે આપણે શું કરવાનું છે અનોને નીચે માત્રા શું થઈ જશે એન ડબલ ઓ એટલે અણુ હા અણુ પણ થાય ક્યારે થાય આવું ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો તમે અહીંયા અણુ પણ લખી શકો અને અણુ પણ લખી શકો મેં તમને શું કહ્યું કે આપણે કેવી બાળકશરી શીખીએ છીએ સળ એકવાર તમને ગુજરાતી નથી અંગ્રેજીમાં લખતા શીખવાડી દીધી હવે અંગ્રેજીમાંથી સળંગ આખી ગુજરાતીમાં લખતા શીખવાડ્યું એટલે તમને કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં પછી જ્યારે હું આડા આવડી પુનરાવર્તન કરાવું ને ત્યારે આવું લખી હા ચલો અણુ ટી ડબલ ઓ શું લખ્યું મેં અહીંયા ટી ડબલ ઓ તો તનો શું થશે ટીનો ટુ ડબલ ઓ નું ટુ મેં બે અલગ તમને સમજણ પાડી ટુ અને ટુ બંને લખી શકાય ક્યારે આવી રીતે આડે આપણે પૂછ્યું હોય ત્યારે બાકી આ ક્રમિક બાળકશ્રી આપણે શીખીએ છીએ એટલે જે ક્રમ બાળકો હોય અણુ પછી ટુ એટલે એ રીતે આપણે બાળકશ્રી શીખીએ છીએ એટલે ટુ જ લખાય બરાબર H double O two TH નો થયો છ ડબલ ઓ થયો દીર્ઘની માત્રાનો એ શું થઈ ગયું ભાઈ થુ શું થઈ ગયું થુ ડી ડબલ ઓ ડી ડબલ ઓ ઈ શેનો થશે ડ એટલો થયો ચલો ડી ડબલ ઓ તો ડ અને પછી ડબલ ઓ શેનો થાય દીર્ઘની માત્રા ડી ડબલ ઓ બધુ બરાબર જોઈએ બરાબર
H double O D H double O तो D H से ना क्या चीज़ भाई दो अब डबल ओ इतने लिखा ओ नी मैट जो व्यापक या व्यापक हो पुलिस जो D H double O दोनों कौन था है अने D H double O दोनों कौन N double O इतने अनु T double O इतने दो T H double O इतने two D double O इतने दो D H double O इतने दो बराबर व्याकरण को की ते दो सुधी भी आ खी कुछ अंग्रेजी बातें गुजराती बातें सभी यहाँ पे बोलता हाँ लखाए अने नुपन लखाए एवी रीते टी ड
પણ લખાય અને ટુ પણ લખાય હા ચલો તો હવે થોડું આપણે રિવિઝન કરી લઈએ થોડું રિવિઝન માં નેક્સ્ટ ક્લાસમાં પૂરી કરીશું હા તૈયાર કરીને તૈયાર થઈ જશો ને બેટા